અમારી જન્મભૂમિ આ છે, અમે પાણી પીધું છે અને આ નાવલીના પાણી અમને બચાવ્યો છે ને, એટલે એ કુદરતનો સંકેત હશે, મારા બાપનું અહીંયા પુણ્ય વાવેલું હશે ને, એટલે મને તમારી સેવા કરવાનો અવસર ભારતીય જનતા આ માટીની અંદર મારા બાપનું પુણ્ય વાવેલું છે, મારા પુણ્યને કારણે નથી આવ્યો. પણ એવા અધૂરા સંકલ્પો છે કે બદલાતા સમયની અંદર સમસ્યા ખેડૂતોની જે વધે છે, એ ખેડૂતોની સમસ્યા માટે કેમ જજું, રોજ ગંદી થતી નાવલીને કેમ કાયમના માટે સફાઈ કરવી, સાવરકુંડલા શહેરની અંદર કેમ સુવિધા ઉભી કરવી. મને એમ લાગે છે કે સંકલ્પો એ વખતે ભારતીય જનતા પાર્ટીના વડવાઓએ લીધા હશે, ક્યાંક મારા વડવાઓએ લીધા હશે, ક્યાંક અહીંયા બેઠેલા જનપ્રતિનિધિઓએ લીધા હશે ને, એ આપણી જે ગતિ હતી ને એ 5 વર્ષથી રોકાય છે ને, કદાચ એ ગતિને માત્ર વધારવા માટે મને અહીંયા મૂક્યું, માત્ર વધારવા માટે. જે ગતિ રૂંધાય છે એ ગતિને વધારવા માટે અહીંયા મને મૂક્યો હશે, ને એટલા માટે હું આભાર માનું છું. સૌથી પહેલો મારે આભાર તમારો એટલા માનવો પડે કે તમે મને ઓળખતા હતા, કોઈ નહોતા ઓળખતા, કોઈએ જોયો હતો, કોઈએ ટીવીમાં જોયો હતો, કોઈએ એવું કીધું કે ટીવીમાં બેકારા કરતો હશે, અને છતાંય તમે અહીંયા મને સ્વીકારવા માટે આવ્યા છો ને, એટલે ફરીથી તમને વંદન કરું છું. આભાર તમારા નેતૃત્વનો માનું છું. નારાયણભાઈ ભાઈજી આપણા જિલ્લાના અધ્યક્ષ, આજે એ પણ ઉમેદવાર છે, કૌશિકભાઈ વેકરિયા, આભાર માનું છું. ભાઈ દિલીપભાઈ સંઘાણીનો આભાર માનું છું. શ્રદ્ધેય રૂપાલાજી આભાર માનું છું, જે નેતૃત્વ આ દેશની અંદર કટોકટીની અંદર મને ને તમને સુરક્ષિત કોરોનાના કાળમાં રસી આપીને કરે ને, એવા મનસુખ માંડવિયાનો આભાર માનું છું. આભાર માનું છું દેશના પ્રધાનમંત્રીનો, નરેન્દ્ર મોદીનો, કે દેશને એક નવી ઊંચાઈ ઉપર વિશ્વની અંદર મૂક્યો અને આ રાજ્યને દેશની અંદર એક નવી ઊંચાઈ ઉપર મૂકીને, અને એટલા માટે આ રાજ્યની અંદર પણ કુંડલાને ક્યાંક નવી ઊંચાઈ ઉપર મૂકવાની જવાબદારી ક્યાંક મને આપી હોય ને, એવા સંકલ્પ સાથે મને અહીંયા માનની પ્રધાનમંત્રી શ્રી, માનની અમિતભાઈ, માનની સીઆર પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ, કંઈક નાની એવી જવાબદારી.